नमस्कार, તમે જોઈ રહ્યા છો ઊંઝાથી મારો વાચ. ઊંઝા નગરપાલિકાના પ્રમુખના વોર્ડમાં જ ગંદકી. મારો વાચ ન્યૂઝના રિપોર્ટર દ્વારા કવરેજ લેતા જાણવા મળ્યું કે ઊંઝા વોર્ડ નંબર 2ના કોર્પોરેટર અને જે ઊંઝા નગરપાલિકાના પ્રમુખ પણ છે તેમના જ વોર્ડમાં ગંદકીના ઢગલા જોવા મળ્યા. ઊંઝા સુવિધા કોમ્પ્લેક્સના સામે પડેલ જગ્યામાં ગંદકીના લીધે લોકો ત્રાહિમામ થઈ ગયા છે. લોકોનું કહેવું છે કે આગામી સમયમાં ચોમાસું આવે છે, જો આવી જ ગંદકી રહેશે તો રોગચાળો ફાટી નીકળવાનો ભય લાગી રહ્યો છે. ગંદકીના લીધે રોગચાળો ફાટી નીકળતા લોકોના સ્વાસ્થ્યને હાનિ પહોંચી શકે છે. ગંદકીનો યોગ્ય નિકાલ થાય અને રોગચાળો ફાટી ન નીકળે તેના માટે યોગ્ય પગલાં લેવા લોક માંગ ઉઠી છે. રિપોર્ટર પ્રિયંક પટેલ ઉર્ફે ભાણો, ઊંઝા. મિત્રો, આજે મેં બીજા દિવસે પણ સર્વે કર્યું કે જીપી કોમ્પ્લેક્સ જે છે, બરાબર છે, એની સામેની જે જગ્યા છે ત્યાં ઘડી આપ જોઈ રહ્યા છો ગંદકી કેટલી બધી ગંદકી છે. આપ જોઈ રહ્યા છો સમક્ષ કેટલી ખરાબ ગંદકી. પણ આ ભાઈ પેશાબ કરી રહ્યા છે અહીંયા, બરાબર છે. ઓ ભાઈ, માસ્ક ક્યાં છે ભાઈ તારું? જુઓ, આ દારૂની બોટલ કોઈક મૂકીને ગયું છે. આપ જોઈ રહ્યા છો આ કેટલી ગંદકી છે, કેટલી બધી. આ દારૂની બોટલ, આ ઊંઝાનો વિસ્તાર છે. સુવિધા કોમ્પ્લેક્સની સામે સેમસંગ કરૂર વૈશ્ય બેંકની સામેનું છે. હું તમને બતાવી દઉં લોકેશન આખું. આમ ફરીને જુઓ આ જગ્યા છે જ્યાં લોકો પેશાબ કરે છે દારૂની રાત્રે બોટલો પીને કે સવારે કે જ્યારે, બરાબર છે. આપ નિહાળી રહ્યા છો, જોવું શું આવું છે. સ્વચ્છતા અભિયાન ઊંઝા નગરપાલિકાનું, અને આવું ને આવું જ જો સ્વચ્છતા અભિયાન રહ્યું, બરાબર છે, તો સ્વચ્છતા સફાઈ, બરાબર છે, એમાં પણ કૌભાંડો નીકળશે એવું લાગી રહ્યું છે મને. કારણ કે સફાઈ કામદારો, બરાબર છે, સફાઈ કરે છે તો અહીંયા કેમ ગંદકી છે એ જવાબ આપો, બરાબર છે. સાફ સફાઈ થઈ રહી છે ઊંઝા નગરપાલિકા સાફ સફાઈ ક્ષેત્રે કહેવાય છે કે ફર્સ્ટ નંબરની છે, તો આ કેટલી ગંદકી છે અહીંયા આપ જોઈ રહ્યા છો. દારૂની બોટલ, બરાબર છે, આ જોઈ લો આ કેટલી બધી ગંદકી. આ વિસ્તાર છે જેપી કોમ્પ્લેક્સ સુવિધા હોસ્પિટલ કરૂર વૈશ્ય બેંકની સામેનો. એ આ જોઈ રહ્યો, તમે જોઈ રહ્યા છો. હું